સો ગુડ મોર્નિંગ. અને આજે છે 10 નવેમ્બર. સવારના જેટલા બી ઇમ્પ્યુટર ક્વેશ્ચન નીકળતા હશે કરંટ અફેરમાંથી તે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. અને આ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો, જેનો વિડીયોના લાસ્ટમાં તમને જવાબ જણાવીશ. સવારનો પ્રથમ પ્રશ્ન શરૂ કરીએ. સવારનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં નેશનલ લીગલ સર્વિસ ડે ક્યારે મનાવવામાં આવ્યો છે? સો જવાબ છે 9 નવેમ્બરના રોજ. સો દર વર્ષે 9 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા એટલે કે લીગલ સર્વિસ ડે મનાવવામાં આવે છે. દેશના તમામ નાગરિકોમાં ન્યાય પ્રક્રિયાની સુનિશ્ચિતતાનો ફેલાવો કરવા માટે અને જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે એને મનાવવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય સમાજના નબળા વર્ગના લોકોને મફતથી કાનૂની સેવા પ્રદાન કરવાનો છે, તેમજ તેમના હકો વિશે સંભાન કરાવવાનો છે. આની શરૂઆત 1995માં થઈ હતી. સો ઇમ્પોર્ટન્ટ ડે ચાલી રહ્યા છે. તો આપણે વાત કરીએ 7 નવેમ્બરના રોજ નેશનલ કેન્સર અવેરનેસ ડે આપણે મનાવીએ છીએ, તેમાં શિશુ સુરક્ષા દિવસ પણ મનાવીએ છીએ. તે ઉપરાંત 5 નવેમ્બરના રોજ વર્લ્ડ સુનામી અવેરનેસ ડે અને 1 નવેમ્બરના રોજ વર્લ્ડ વેગન ડે મનાવીએ છીએ. સો આ પ્રશ્નમાંથી એટલી બાબતો યાદ રાખવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અધ્યક્ષ કોણ બન્યા છે મિત્રો? સો તાજેતરમાં જ અરવિંદ સિંહને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે મિત્રો. સો તાજેતરમાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અધ્યક્ષ અરવિંદ સિંહ બન્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ નાગરિક ઉડ્ડયન મંત્રી યોજના હેઠળ આવે છે અને નાગરિક ઉડ્ડયન મંત્રી આપણા હરદીપસિંહ પુરી છે, જે તમે અહીં જોઈ રહ્યા છો. અને આના સિવાય તેઓ આવાસ તેમજ શહેરી વિકાસ મંત્રી પણ રહેલા છે, તેઓ તમારે યાદ રાખવાની છે. સો અહીં ઓપ્શન સી મેં દર્શાવેલું છે સંજીવાનંદ. સો સંજીવાનંદ સહાય તેઓ તાજેતરમાં જ ભારતના ઉર્જા સચિવ બન્યા છે, તે આપણે ચર્ચા કરી હતી. સો તે તમારે ધ્યાન રાખવાનું છે. બાકી ડિટેલ્સ તમે અહીં જોઈ શકો છો મિત્રો. સો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતમાંના કયા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે? સો ગુજરાત રિલેટેડ ગુજરાત પોઈન્ટ ઓફ વ્યૂ જેટલી બી એક્ઝામ આવશે તે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં ગુજરાતના કયા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે? તો આ છે જીસી ટોક. સો તાજેતરમાં જીસી ટોક બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. બિલને ટોટલ 4 વાર મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું અને 3 વાર નિષ્ફળ થયું છે. ક્યારે? તો 2004, 2008, 2015, પરંતુ 4th વાર જ્યારે 2019માં મોકલવામાં આવ્યું ત્યારે તેને મંજૂરી મળી ગઈ છે. અને સો જીસી ટોકનું ફૂલફોર્મ શું થાય છે? ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ થાય છે. આ બિલની સૌથી મહત્વપૂર્ણ લાક્ષણિકતા પૈકી એક એ છે કે જે ફોન કોલ્સ હવે કાયદેસર પુરાવા તરીકે ગણી શકાશે. જે ફોન કોલ્સ કાયદેસર ન ગણાતા હોય તે કાયદેસર ગણવામાં આવશે. તેમજ પોન્જી યોજનાઓ, જે નકલી મલ્ટીલેવલ માર્કેટિંગ યોજનાઓ અને સંગઠિતના શરતોને આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ બિલને 2002માં અક્ષરધામમાં જે હુમલો થયો હતો ત્યારબાદ તેના ગણવામાં આવ્યું હતું અને 2003માં તેને કેન્દ્રમાં મોકલવામાં આવ્યું, પરંતુ અત્યારે તે પાસ થયું છે. તો આ પ્રશ્ન બધી એટલી બાબતો યાદ રાખવાની છે. જોઈ નેક્સ્ટ ક્વેશ્ચન, વિડીયોને આગળ વધતા પહેલાં આગળ વિડીયો તમને પસંદ આવતો વિડીયો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. સો તાજેતરમાં કોને રાજા રામમોહન રાય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે? સો ગુલાબ કોઠારીને કરવામાં આવશે. સો તાજેતરમાં જ ગુલાબ કોઠારીને રાજા રામમોહન રાય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે મિત્રો. તેઓ રાજસ્થાનના પત્રિકાના ન્યૂઝપેપરના અધ્યક્ષ છે. રાજસ્થાન પત્રિકા જે આવે છે તેના ન્યૂઝપેપરના અધ્યક્ષ મિત્રો છે. સો પત્રકારત્વમાં તેમના યોગદાન બદલ ભારતીય પ્રેસ પરિષદ તરફથી તેમને આ પુરસ્કારથી સન્માન કરવામાં આવશે મિત્રો. થોડું રિવિઝન કરીએ તો આનંદ કુમાર જે સુપર 30ના સંસ્થાપક છે તેઓને એજ્યુકેશન એક્સલન્સ એવોર્ડ મળ્યો અને અહીં ઓપ્શન સી મેં જે દર્શાવેલો છે, ઓપ્શન બી અમિતાભ ઘોષ. સો તેઓ અંગ્રેજીના લેખક છે અને તેમને 54મો જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને આ પહેલા એવા વ્યક્તિ છે અંગ્રેજી લેખનને આ જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હોય, તો તે તમારે યાદ રાખવાની છે. જોઈ નેક્સ્ટ ક્વેશ્ચન, સો તાજેતરમાં 10મા એશિયન કોન્ફરન્સ ઓફ ઇમરજન્સી મેડિસિનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું મિત્રો? સો આપણા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો. સો તાજેતરમાં જ આપણા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા દિલ્હીમાં 10મા એશિયન ઇમરજન્સી મેડિસિન કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેનો ઉદ્દેશ્ય નાગરિકોને ઇમરજન્સી પ્રાથમિક મેડિકલ પ્રક્રિયાઓમાં શિક્ષિત કરવાનું હતું. અને ભારત સરકારે 2022 સુધીમાં ઇમરજન્સી વિભાગો પણ બનાવશે તે ઘોષણા કરી છે. સો આમાં થોડું રિવિઝન કરીએ તો નેશનલ ડૉક્ટર ડે ક્યારે મનાવવામાં આવે છે? તો 1 જુલાઈ મનાવવામાં આવે છે મિત્રો, એ તમારે યાદ રાખવાનું છે. અને વેંકૈયા નાયડુ તે આપણા ભારતના 13મા નંબરના ઉપરાષ્ટ્રપતિ છે અને રામનાથ કોવિંદ તે આપણા 14મા નંબરના
રાષ્ટ્રપતિ છે, અને વેંકૈયા નાયડુ કે 13મા નંબરનો ઉપરાષ્ટ્રપતિ છે, જે બધું તમારે યાદ રાખવાની છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સો ન્યૂઝ ફટાફટ, તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સમુદ્ર શક્તિ નૌસેના અભ્યાસ શરૂ કર્યો છે? સો ઇન્ડોનેશિયા અને ભારત સાથે થયો છે. તે 6 અને 7 નવેમ્બરે થઈ ગયો છે, તે બધું તમારે યાદ રાખવાની છે. ત્યારબાદનો છે તાજેતરમાં રાષ્ટ્રપતિ તાજેતરમાં સોરી અહીં થોડું કહી ગયું છે, યુએઈના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? સો આબુધાબીના નવા રાષ્ટ્રપતિ ખલીફા બિન ઝાયદ અલ નહિયાત બન્યા છે. ફરીથી તેઓ આની પહેલાં પણ ત્યાં જતા અને હવે પછી તેઓ બની ગયા છે. ત્યારબાદ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયો દેશ ઇન્ટરનેટ સ્વતંત્રતાનો સૌથી વધુ દુરુપયોગ કરવાનો પ્રથમ નંબરે છે? સો ચીન એવો દેશ છે જે ઇન્ટરનેટ સ્વતંત્રતાનો સૌથી વધુ દુરુપયોગ કરે છે, તે પ્રથમ નંબરે છે, તેવો તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ છે તાજેતરમાં IODA પ્રથમ ભારતીય મહિલા ઉપાધ્યક્ષ કોણ બન્યા છે? સો તો વિનિયા શેટ્ટી બન્યા છે, જે તમે અહીં જોઈ રહ્યા છો, તે બધું તમારે યાદ રાખવાની છે. સો અગાઉની પછી પૂછેલા ખૂબ જ મહત્ત્વના સવાલો વિશે આપણે ચર્ચા કરી લઈએ. સો પ્રથમ પ્રશ્ન છે, તરણેતરનો મેળો કયા મહિનાના દરમિયાન યોજાય છે? તો ભદ્રપદ એટલે કે ભાદર મહિનામાં યોજાય છે. તરણેતરનો મેળો થાનગઢમાં ભરાય છે, થાનગઢ જિલ્લો કયો લાગે? સુરેન્દ્રનગર થાનગઢમાં ભરાય છે, થાનગઢ તાલુકામાં ભદ્રપદમાં એટલે કે ભાદરમાં. ત્યારબાદ છે, ભારતમાં સૌપ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં શરૂ કરવામાં આવ્યું મિત્રો? તો તુતુકોરિન તમિલનાડુમાં. ત્યારબાદ છે, સર્વોદય ચળવળ પ્રણેતા કોણ હતા? તો સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા? પ્રણેતા એ વિનોબા ભાવે મિત્રો હતા. ત્યારબાદ છે, પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી? સો પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ એ વિઠ્ઠલભાઈ પટેલના વડપણ હેઠળ યોજાઈ હતી. ત્યારબાદ છે, એક્રોફોબિયા કઈ બાબત અંગે ડર છે? તો ઊંચાઈ, જે કોઈને ઊંચાઈથી ડર લાગતો હોય તો તેને એક્રોબોફિયાની બીમારી છે તેવું આપણે કહી શકીએ, તેથી પીડાય છે તેમ કહી શકીએ છીએ. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી અમને આવા જ વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે. સો હેવ એ નાઇસ ડે.